નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાતમાં. મિત્રો, દર વખતે આપણે નવા નવા વિષય સાથે સતત મળતા રહેલા છીએ. વરસાદની આગાહી હોય કે પછી પાકના બજાર ભાવ હોય કે એની સાથે સંકળાયેલા પાકમાં આવતા રોગ જીવાતો અને તેના નિયંત્રણો હોય એના સતત વિડીયોમાં ચર્ચાઓ કરતા રહેલા છીએ. મિત્રો, આજે આપણે જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલના જે આગાહી આવી છે એના વિશે ચર્ચા આ વિડીયોમાં ચર્ચા કરવી છે. મિત્રો, વરસાદ રહી ગયો એના પણ ઘણા દિવસો થયા છે, તો ખેડૂતો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. શરૂઆતમાં ચોમાસાના શરૂઆતમાં ખૂબ સારો વરસાદ પડ્યો. ઘણા બધા તાલુકા જિલ્લાઓ એવા છે, ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ ખૂબ જ ઓછો છે, તો એ લોકો પણ ઘણા દિવસથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. તો જાણે સાતમ આઠમ જે તહેવાર છે એ તહેવાર ખેડૂતોનો સુધરે એવી આગાહી જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. બંગાળની જે લો પ્રેશર સિસ્ટમ છે એના અસરના લીધે સાર્વત્રિક ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે એવું અશોકભાઈ પટેલ જણાવે છે. વરસાદનો મુખ્ય રાઉન્ડ તારીખ 24-25 થી 28 સુધી ગુજરાત રિજિયનમાં અને સૌરાષ્ટ્ર કચ્છમાં તારીખ 24-25 થી 29 ઓગસ્ટ સુધીનો રહેશે. તારીખ 23-29 ઓગસ્ટ દરમિયાન બહોળા વિસ્તારમાં 35-75 મીમી એટલે કે 1 થી લઈને 3 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે. તેમજ 20% વિસ્તારોમાં 4 ઇંચથી લઈને 6 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે. તથા લો પ્રેશર સિસ્ટમના ટ્રેક આધારિત આઇસોલેટેડ વિસ્તારમાં ભારેથી અતિભારે એટલે કે 8 થી લઈને 10-12 ઇંચ સુધી વરસાદની શક્યતાઓ દેખાય છે તેવું જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ જણાવે છે. તેઓએ જણાવેલ કે હાલની પરિસ્થિતિ મુજબ મધ્ય ગુજરાત મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આજે 5:30 વાગ્યે ગોવા મહારાષ્ટ્ર કિનારા નજીક લો પ્રેશર થયું છે, જેના આનુષંગિક યુએસસી 4.5 કિલોમીટરની ઊંચાઈ સુધી છે અને વધતી ઊંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકાવ છે. આવતા 12 કલાકમાં જે નબળું પડી જશે. નોર્થ બાંગ્લાદેશ અને આસપાસના વિસ્તાર પરનું લો પ્રેશર પશ્ચિમ તરફ ગતિ કરીને પશ્ચિમ બંગાળ અને આસપાસ પહોંચેલ છે. આનુષંગિક યુએસસી 9.4 કિલોમીટર લેવલ સુધી છે. પશ્ચિમ બાજુ ઝારખંડ તરફ ગતિ કરશે આવતા 24 કલાક. ચોમાસુ ધરી ગંગાનગર દેવોમાલી કાનપુર પટના ત્યાંથી પશ્ચિમ બંગાળ આસપાસના લો પ્રેશર સેન્ટરમાં અને ત્યાંથી નોર્થ ઇસ્ટ બંગાળની ખાડી તરફ લંબાય છે અને 0.9 કિલોમીટર લેવલ સુધી છે. 5.8 કિલોમીટર લેવલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યુએસસી ધરી લોંગ 70 ઇસ્ટ ટુ ધ નોર્થ ઓફ લેટિટ્યુડ 3° નોર્થ પર છે. નોર્થ બંગાળની ખાડીમાં એક યુએસસી 24 ઓગસ્ટ આસપાસ થવાની શક્યતા છે. અશોકભાઈ પટેલ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં તારીખ 23 થી 29 ઓગસ્ટ સુધીની આગાહી આપતા એવું જણાવેલ કે સારા વરસાદની શક્યતાઓ છે. મુખ્ય વરસાદનો રાઉન્ડ એ જેમ આગળ કીધું એમ 24 થી 28 સુધી ગણવો અને કચ્છમાં 25 થી 29 સુધી ગણવો. આગાહી સમયમાં પણ બોડા વિસ્તારમાં 1 થી 3 ઇંચ સુધી વરસાદની શક્યતા છે. તેમજ 20% વિસ્તારમાં 3 ઇંચથી લઈને 6 ઇંચ સુધીનો વરસાદની શક્યતાઓ દેખાય છે. અને આધારે લો પ્રેશર આ સિસ્ટમના ટ્રેક આધારિત આઇસોલેટેડ વિસ્તારમાં ભારેથી અતિભારે એટલે કે 8 થી 10 ઇંચ સુધી વરસાદ ગણી શકાય. તો મિત્રો, 24 થી 29 ઓગસ્ટ સુધી પવનનું જોર પણ રહેશે એવું જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યું છે. તો જે ખેડૂતોના માટે સારી વાત છે, આવતા સાતમ આઠમના પર્વ નિમિત્તે ખેડૂતો આનંદથી એ પર્વને ઉજવી શકશે. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મને કોમેન્ટમાં જણાવજો.